સુરત જિલ્લામાં આવેલા સૌથી મોટા ઔદ્યોગિક એકમ ગણાતા કડોદરા અને પલસાણામાં કોરોનાના પગલે કામ વિના તકલીફમાં મુકાયેલા મજૂરોને આપવા માટે 21,000 જેટલી અનાજ અને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓની કીટ તૈયાર કરવામાં આવી. પલસાણા તાલુકાના કડોદરા, વરેલી, બલેશ્વર, તાતીથૈયા અને બગુમરામાં મોટી સંખ્યામાં ઔદ્યોગિક એકમો આવેલા છે અને એ એકમોમાં મજૂરી કામ અલગ અલગ રાજ્યોમાંથી કામે આવી અને રોજીરોટી કમાતા હોય છે. ત્યારે હાલ કોરોના વાયરસની મહામારી ફેલાય છે ત્યારે મજૂરી કામે ગયેલા મજૂરો જે તે વિસ્તારમાં જ ભેરવાયા છે. પલસાણા તાલુકામાં પણ એ જ પરિસ્થિતિ થવા પામી છે. તો પલસાણા તાલુકાના PEPL કડોદરા નગરપાલિકા, ન્યૂ પલસાણા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન સહિત ઘણા નામી અનામી લોકોએ એકત્ર થઈ 21,000 જેટલી કીટ તૈયાર કરવામાં આવી છે. જે કીટમાં 5 કિલો ચોખા, 5 કિલો ઘઉંનો લોટ, 1 કિલો તેલ, 1 કિલો તુવેર દાળ, 1 કિલો મીઠું, ધાણા પાવડર, હળદર, મરચું, સાબુ તેમજ અન્ય વસ્તુઓની કીટ તૈયાર કરી દેવાય છે. એ કીટ લગભગ 600 રૂપિયાની તૈયાર થશે. આ તમામ કીટ રવિવારે વિતરણ કરવામાં આવશે અને ખાસ રાજ્ય સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતાના કેબિનેટ મંત્રી ઈશ્વર પરમાર પણ હાજર રહેશે. ટોટલ અમારા દ્વારા જે કીટ બનાવવામાં આવી રહી છે એની સંખ્યા 21,000 ક્રોસ થશે. એને માટે અમારું પલસાણા એન્વાયરો પ્રોટેક્શન લિમિટેડ જે અમારી કંપની છે એમાં જે અમારા મિલ ઓનર્સ બધા મેમ્બર્સ છે એના તરફથી 10,000 કીટનું આયોજન કરવામાં આવેલ છે. ન્યૂ પલસાણા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન તરફથી 3,000 કીટનું આયોજન કરવામાં આવેલ છે. કડોદરા નગરપાલિકા તરફથી 5,000 કીટનું આયોજન કરવામાં આવેલ છે અને 3,000 કીટ જે છે એ ઇન્ડિપેન્ડન્ટ મિલ ઓનર્સ દ્વારા આપવામાં આવેલ છે. તદુપરાંત અમારા જે મિલ ઓનરો જે છે એ લોકોએ પણ આ કાર્યની ગંભીરતાને ઓળખીને પોતાના સ્તરેથી જે રાશન કીટો અને ખર્ચીને એનું વિતરણ કર્યું છે એની સંખ્યા પણ મારા હિસાબે રફલી 50,000 કીટને આંબી ગયા છે. એટલે આ વિસ્તારમાં ફૂડની સ્કેરસિટીની સમસ્યા આવે નજીકના ભવિષ્યમાં એવું અમને લાગતું નથી. આ જે કીટ્સ જે છે એ રવિવારથી એનું વિતરણ શરૂ કરીશું. માનનીય ઈશ્વરભાઈ પરમાર સાહેબ આપણા મંત્રીશ્રી છે અને લોકલ ધારાસભ્ય આપણા એમનું માર્ગદર્શનને જો સરકાર મળે છે, મામલતદાર કચેરી, કલેક્ટર ઓફિસ, પોલીસ વગેરે સૌના સરકારથી આ બધું કામ આગળ વધી રહ્યું છે અને અત્યાર સુધી બધું તદ્દન સ્મૂથ છે. 5 વિલેજ જે છે જ્યાં લેબરની સૌથી વધારે આબાદી છે એ બગુમરા, જોડવા, તાતીથૈયા, વરેલી, અંત્રોલી અને કડોદરા. તો આ વિસ્તારોમાં જે તે વિસ્તારના કન્સર્ન સરપંચ, તલાટી, પોલીસ, અમારા PEPLના જે કર્મચારીઓ છે એમની હાજરીમાં જે રિયલમાં નીડી લોકો છે જેમને અહીં સુધી કીટ અવેલેબલ નથી થઈ એવા લોકોને આઇડેન્ટિફાઈ કરીને એનું વિતરણ કરવાનો અમે એક પ્લાન બનાવ્યો છે અને અમે એ એન્શ્યોર કરીશું કે જેને રિયલમાં જરૂરત છે અને જે નીડી છે કે જેને અત્યાર સુધી કીટની અવેલેબિલિટી થઈ નથી એવા લોકો સુધી, મેક્સિમમ લોકો સુધી અમે